સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બાલિસના ખાતે આવેલ બાલિસના જૂથ પ્રાથમિક શાળા દ્વારા શિક્ષિકામાંથી સાંસદ થયેલ શોભનાબેન બારૈયાનું સન્માનની સાથે વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજના બાલિસના ખાતે આવેલ બાલિસના જૂથ પ્રાથમિક શાળા દ્વારા શિક્ષિકામાંથી સાંસદ બનેલ શોભનાબેન બારૈયાનો સન્માન વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શિક્ષિકામાંથી સંસદ બનેલ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા પોતે 31 વર્ષ સુધી શિક્ષિકા તરીકે ફરજ બજાવીને બાળકોના ઘડતર બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેઓને સાબરકાંઠાની લોકસભાની ટિકિટ આપતા તેઓએ શિક્ષિકામાંથી રાજીનામું આપીને પોતે લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ ચૂંટણી જીતતા શિક્ષિકામાંથી સંસદ બનતા સારા પરિવાર દ્વારા તેઓના સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો અને સાથે વિદાય સમારંભ પણ યોજાયો હતો. તો શિક્ષિકામાંથી સંસદ બનેલ શોભનાબેન બારૈયા પોતાની શાળામાં પ્રવેશ મેળવતા પહેલા પ્રવેશ દ્વાર ઉપર તેઓએ ઝૂકીને પોતાની શાળાના દર્શન કરી પ્રવેશ કર્યો હતો. તો શાળાની બાળકીઓ દ્વારા તેઓને કુમકુમ તિલક કરવામાં આવ્યો હતો. તો શાળામાં પ્રવેશ તાજ મૂળ જીવ શિક્ષકનો જીવ હોય પોતે પોતાના વર્ગખંડની મુલાકાત લીધી હતી અને તેઓના વર્ગખંડના બાળકો સાથે અભ્યાસ લગતી વાતો કરી બાળકો વચ્ચે બેસીને તેઓને ભણાવતા નજરે પડ્યા હતા. તો બ્લેકબોર્ડ ઉપર એકડેકો શિક્ષણ કાર્યની સાથે બાળકોની નોટબુકોને પણ ચેક કરી તેમની ભૂલોને સુધારીને શીખવાડવા પ્રયાસ કર્યો હતો અને તેઓ વર્ગખંડમાં બાળકોને ભણાવતા ભાવુક પણ થયા હતા અને પોતાના વર્ગખંડના બાળકોને ભેટી પડ્યા હતા. તો સારા પરિવાર દ્વારા શિક્ષિકામાંથી સંસદ બનેલ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સારા પરિવાર દ્વારા સન્માનપત્ર મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગ્રામજનો દ્વારા પણ શોભનાબેન બારૈયાનું સન્માન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કારુશી, સારાના આચાર્ય, સારા પરિવાર, સ્ટાફ સહિત બાળકો, વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ. સૌને મારા નમસ્કાર. આપણી ક્રમ નંબર 5 લોકસભા સાબરકાંઠાના પ્રતિનિધિ તરીકે મારા શિક્ષણ પરિવારમાંથી એક આપણા પ્રાથમિક શાળાના એક શિક્ષિકા સામાન્ય પરિવારમાંથી આવતા એમને સન્માન્ય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે એની પસંદગી ઉતારી અને એ જીત્યા છે જંગી મોહમ્મદીથી, એમનો આજે સન્માન વિદાય સમારંભ છે. સન્માનની સાથે એમનું વિદાય છે. એના કાર્યક્રમમાં એક સારા કાર્યક્રમમાં મારે પણ ઉપસ્થિત રહેવાનું થયું છે અને એમના જે અહીંયા 30 વર્ષની જે દીર્ઘકાલીન નોકરી એમને વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે બાળકોને આપી સાચા અર્થમાં ચરિત્ર ઘડતર કરવાનું કામ એમને કર્યું છે અને જે આપણી જે સિસ્ટમ પ્રમાણે લોકબોલીમાં મને અહીંયા જાણવા મળ્યું કે લોકબોલીમાં એમને બાળકો સાથેનો સંવાદ કર્યો અને જે અભિનય સાથે શિક્ષણ અને સાથે સાથે જે શબ્દચિત્ર સાથે એમનું શિક્ષણ અને એમને જે સિસ્ટમ પ્રમાણે બાળકોને જે ઘડતર કરવાનું જે કામગીરી કરી છે અને આજે શિક્ષણની સેવાથી એમને કર્મ જે બદલાય છે અને એક સમાજસેવામાં જોડાય છે પણ એમનો જે શિક્ષકનો જે જીવ છે, શિક્ષક તરીકેની એમની જે ભૂમિકા છે આજે પણ યથાવત છે. એટલે મારા બીજા જે શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે આપણે કોઈપણ પદ પર જઈએ, કોઈપણ ફિલ્ડ પર જઈએ પણ આપણું જે શિક્ષકનું જે કામ છે, વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણનું અને રાષ્ટ્ર નિર્માણનું કામ છે એ ખરેખર જાળવી રાખવું જોઈએ અને શોભનાબેન મારા એ પરિવારમાંથી એક આદર્શ શિક્ષિકા તરીકે એમને સેવા બજાવીને આજે ગ્રામ્યજનોએ એમને વાસ્તે ગાસ્તે સન્માન વિદાય સમારંભ યોજીને અમને બધા મળ્યા અને એમને શુભેચ્છા પાઠવી છે. આજે બાલિશના સ્કૂલમાં આવવાનું થયું
ત્યારે બાળકોને ભણાવવાનો જે મોકો મળ્યો છે, હું પણ અહીંયા 25 વર્ષ સુધી બાલિશના શાળામાં સેવાઓ આપી છે. આ શાળામાં કેટલા એવા વિદ્યાર્થીઓ છે જેમણે અનેક ધોરણે અનેક કક્ષાએ નંબરો મેળવ્યા છે. એમણે કોઈ ક્વિઝ હોય કે કોઈ વિજ્ઞાન મેળો હોય, રમતોત્સવ હોય, તો બાળકોએ ખૂબ ખંતથી શિક્ષકોએ કામ કર્યું છે અને બાળકો આગળ આવ્યા છે. બાળકોને અહીંયા ખૂબ સારું શિક્ષણ મળી રહ્યું છે, શિક્ષકો કામ કરી રહ્યા છે, અને આવનારા નવા શિક્ષકોને પણ હું કહેવા માગીશ કે આપણે પણ આપણને એક ભાવિ ઘડતર કરવાનો મોકો મળ્યો છે, દેશના નાગરિક બનાવવાનો મોકો મળ્યો છે, તો આ મોકો આપણે હાથમાંથી જવા ના દેવો જોઈએ અને ખૂબ સરસ શિક્ષણ આપીને બાળકોને આગળ આવે અને આપણામાંથી પણ બાળકો અથવા તો સમાજ કંઈક નવું શીખે એવું આપણે કર્તવ્ય કરીએ, નિષ્ઠાપૂર્વક કરીએ એવી હું સૌને અપીલ કરું છું.